નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં શબ્દ સમૂહ માટેના એક શબ્દ જોવાના છીએ અને આ શબ્દ સમૂહ માટેનો એક શબ્દનો ભાગ ચાર આજે જોવાના છીએ. ભાગ એક થી ત્રણ ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો હજી સુધી તમે એ ભાગ ના જોયો તો અત્યારે જ પ્લે લિસ્ટમાં જઈને તમે એ ભાગ જોઈ શકો છો. અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને જેવી કોઈ નવી માહિતી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા મળી રહે. તો આજે આપણે શરૂઆત કરીએ શબ્દ સમૂહ માટેના એક શબ્દ ભાગ ચારની. તો પ્રથમ શબ્દ સમૂહ માટેના એક શબ્દની વાત કરીએ તો પહેલો છે મોટી વયના નિરક્ષરોને અપાતું શિક્ષણ. તો એને શું કહેવાય? તો કે પૌઢ શિક્ષણ કહેવાય. ફરીથી, તો કે મોટી વયના નિરક્ષરોને અપાતું શિક્ષણ તો એને કહેવાય પૌઢ શિક્ષણ. બીજું જોઈએ અસ્ખલિત વહેતી વાણી તો એને કહેવાય વાગ્ધરા. ફરીથી, અસ્ખલિત વહેતી વાણી તો એને શું કહેવાય? વાગ્ધરા કહેવાય. ત્રીજું જોઈએ જળમૂળથી ઉખાડી નાખવું તે તો એને કહેવાય ઉચ્છેદ. ફરીથી, જળમૂળથી ઉખાડી નાખવું તેને શું કહેવાય? તો કે ઉચ્છેદ કહેવાય. ચોથું જોઈએ પાણી પર થઈને જતો માર્ગ તો આ તો બધાને આવડતો જશે મિત્રો, તો કે જળમાર્ગ અથવા તરી. બંને જવાબ સાચા છે આપણા. ફરીથી, પાણી પર થઈને જતો માર્ગ તો એને શું કહેવાય? તો કે ભાઈ જળમાર્ગ અથવા તરી. પાંચમું જોઈએ બરફથી ઢંકાયેલો તો એને કહેવાય હિમાચ્છાદિત. ફરીથી, બરફથી ઢંકાયેલું તો એને શું કહેવાય? તો કે હિમાચ્છાદિત કહેવાય. છઠ્ઠું જોઈએ પથ્થર મારી મારીને જીવ લેવાની સજા તો એને કહેવાય સંસારી. ફરીથી, પથ્થર મારી મારીને જીવ લેવાની સજા તો એને શું કહેવાય? સંસારી. શું કહેવાય? તો કે સંસારી કહેવાય. સાતમું જોઈએ જીવ પર આવી ગયેલું તો એને કહેવાય મરણિયું. જીવ પર આવી ગયેલું હોય એને શું કહેવાય? તો કે મરણિયું. આઠમું જોઈએ પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું તો એને કહેવાય મુખ મોરડો. ફરીથી, પશુના મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું તો એને શું કહેવાય? મુખ મોરડો કહેવાય. આઠ નવમું જોઈએ એકની એક વાત વારંવાર કરવી તો એને કહેવાય પિષ્ટેપણ. ફરીથી, એકની એક વાત વારંવાર કરવી તો એને શું કહેવાય? પિષ્ટેપણ કહેવાય. દસમું જોઈએ પોતાની જાત પર આધારિત તો એને કહેવાય આત્મનિર્ભર. પોતાની જાત ઉપર આધારિત એને શું કહેવાય? તો કે આત્મનિર્ભર. અગિયારમું જોઈએ લોભ વગરનું તો એને કહેવાય વણલોભી. લોભ વગરનું એને શું કહેવાય? તો કે વણલોભી. બારમું જોઈએ ત્રણ કાળનો સમૂહ તો એને કહેવાય કાલત્રય અથવા ત્રિકાલ. ફરીથી, ત્રણ કાળનો સમૂહ તો એને શું કહેવાય? તો કે કાલત્રય કહેવાય અથવા તો ત્રિકાલ. તેરમું જોઈએ આહાર બંધ કરવો તો એને કહેવાય અનશન. આહાર બંધ કરવો તો એને શું કહેવાય? તો કે અનશન કહેવાય. ચૌદમું જોઈએ જન્મ અને મરણમાંથી છુટકારો તો એને કહેવાય મોક્ષ. જન્મ અને મરણમાંથી છુટકારો તેને શું કહેવાય? મોક્ષ. પંદરમું જોઈએ ધાતુને છોલતા પડેલી ઝીણી રજ એને કહેવાય કાગરજ. યાદ રાખજો ધાતુની વાત છે. તો કે ધાતુને છોલતા પડેલી ઝીણી રજ તો એને કહેવાય કાગરજ. સોળમું જોઈએ પોતાની ઈચ્છા પ્રમાણે આચરણ કરનાર તો એને કહેવાય સ્વૈર વિહારી. પોતાની ઈચ્છા પ્રમાણે આચરણ કરનાર તો એને કહેવાય સ્વૈર વિહારી. સત્તરમું જોઈએ વિક્રમ સંવંતનો દસમો મહિનો તો એને શ્રાવણ. આ તો બધાને આવડતો જ હશે. કદાચ મિત્રો અહીંથી બધા પૂછાઈ શકે તો યાદ રાખશું કે ભાઈ વિક્રમ સંવંત છે એ પહેલાં તો કયા મહિનાથી શરૂઆત થાય. તો વિક્રમ સંવંતનો પ્રથમ મહિનો કદાચ પૂછાય તો કારતક છે એનો પ્રથમ મહિનો છે, અને કદાચ છેલ્લો મહિનો પૂછાય તો આસો એમનો છેલ્લો મહિનો છે. અને આમાંથી કોઈ પણ પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો આ રીતના કોઈ પણ છે એ 12 મહિનામાંથી કોઈ પણ તમને એક મહિનો પૂછી શકે, એટલે કદાચ આવો સવાલ પણ બની શકે. આગળ જોઈએ 18માં લાભ કરી આપે તેવું તો એને કહેવાય ગુણકારી. લાભ કરી આપે તેવું એને શું કહેવાય? તો કે ગુણકારી. 19માં જોઈએ ઢોરને બાંધવાની જગ્યા તેને કહેવાય કોઠાર. ઢોરને બાંધવાની જગ્યા એને શું કહેવાય? કોઠાર કહેવાય. અભ્યાસમાં નબળો તેને કહેવાય ઠોઠ. આ તો બધાને આવડતું જ હશે. અભ્યાસમાં નબળો હોય એને શું કહેવાય? તો કે ઠોઠ. 21માં જોઈએ નિયમન કરનાર સંસ્થાના વડા તેને કહેવાય નિયામક. નિયમન કરનાર સંસ્થાના વડા તેને શું કહેવાય? તો કે નિયામક કહેવાય. 22માં જોઈએ આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત તેને કહેવાય કટાક્ષ.
ફરીથી આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત તો એને શું કહેવાય તો કે કટાક્ષ કહેવાય. 23માં જોઈએ ત્રણ કલાકનો સમયગાળો તો એને કહેવાય પ્રહર. ત્રણ કલાકનો સમયગાળો તો એને શું કહેવાય પ્રહર. 24માં જોઈએ સબને ઓઢાડવાનું લુગડું તો એને કહેવાય કફન અથવા ખાપણ. ફરીથી સબને ઓઢાડવાનું લુગડું તો એને શું કહેવાય કફન અથવા ખાપણ, બંને કહી શકાય. 25માં જોઈએ કોઈ પણ પક્ષમાં ન ભળેલું તેને કહેવાય તટસ્થ. કોઈ પણ પક્ષમાં ન ભળેલું એને શું કહેવાય તટસ્થ અથવા અપક્ષ, બંને જવાબ આપણા સાચા છે, એટલે કોઈ પણ જવાબ આપણે પરીક્ષામાં આપી શકે. ફરીથી કોઈ પણ પક્ષમાં ન ભળેલું તો એને શું કહેવાય તટસ્થ અથવા અપક્ષ. 26માં જોઈએ જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે તો એને કહેવાય સંશયાત્મ. ફરીથી જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તેને કહેવાય સંશયાત્મા. આગળ જોઈએ મજબૂત કે ટકાઉ નહીં તેવું તો એને કહેવાય તકલાદી. ફરીથી મજબૂત કે ટકાઉ નહીં તેવું તો એને શું કહેવાય તકલાદી કહેવાય. 28માં જોઈએ એકલા એકલા પોતાની સાથે વાત કરવી એને કહેવાય સ્વગત. ફરીથી એકલા એકલા પોતાની સાથે વાત કરવી તો એને શું કહેવાય સ્વગત કહેવાય. 29માં જોઈએ પગથી માંડીને માથા સુધી તો એને કહેવાય નક્ષિસ. ફરીથી પગથી માંડીને માથા સુધી એને શું કહેવાય તો કે નક્ષિક. 30માં જોઈએ બળતું લાકડું તેને કહેવાય ઉંબાડિયું અથવા ઈંધણું. ફરીથી બળતું લાકડું તેને શું કહેવાય ઉંબાડિયું અથવા ઈંધણું કહેવાય. 31માં કોઈ વ્યક્તિને શરણે આવવું એને કહેવાય શરણાગતિ. કોઈ વ્યક્તિને શરણે આવવું તેને શું કહેવાય શરણાગતિ કહેવાય. 32માં રૂપિયાના 16મો ભાગ તો એને કહેવાય આનો. રૂપિયાનો 16મો ભાગ તો એને શું કહેવાય આનો. 33માં જોઈએ રૂઢીને ચુસ્તપણે વળગી રહેનાર તો એને કહેવાય રૂઢિચુસ્ત. રૂઢીને ચુસ્તપણે વળગી રહેનાર તો એને શું કહેવાય રૂઢિચુસ્ત. 34માં જોઈએ મહાન વ્યક્તિનો જન્મદિવસ તેને કહેવાય જયંતિ. આપણે ઘણી વખત જન્મ જયંતિ ઉજવતા હોય છે તો મહાન વ્યક્તિનો જન્મદિવસ તેને કયા નામે ઓળખાય તો કે જયંતિ નામે ઓળખાય. 35માં જોઈએ જેનો કોઈ છેડો કે અંત નથી તેવું તેને કહેવાય અનંત. જેનો કોઈ છેડો કે અંત નથી એને શું કહેવાય તો કે અનંત કહેવાય. 36માં લાંબા સમય સુધી યાદ રહે તેવું તેને કહેવાય ચિરસ્મરણીય. ફરીથી લાંબા સમય સુધી યાદ રહે તેવું તેને કહેવાય ચિરસ્મરણીય કહેવાય. 37માં જોઈએ જેલની સજા તેને કહેવાય ટીપ. જેલની સજા તેને શું કહેવાય ટીપ કહેવાય. પીળા રંગનું ગુરુગ્રહનું એક રત્ન તો એને કહેવાય પોખરાજ. ફરીથી પીળા રંગનું ગુરુ કયા ગ્રહનું છે તો કે ગુરુગ્રહનું એક રત્ન તેને શું કહેવાય પોખરાજ. 39માં જોઈએ ખૂબ સંકુચિત દ્રષ્ટિવાળું તેને કહેવાય કૂપ મુંડુક. ફરીથી જોઈએ ખૂબ સંકુચિત દ્રષ્ટિવાળું તેને શું કહેવાય કૂપ મુંડુક કહેવાય. 40માં જરૂર પૂરતું ખાનાર તો એને કહેવાય મિતાહારી. ફરીથી જરૂર પૂરતું ખાનાર તો એને શું કહેવાય મિતાહારી. 41માં જોઈએ ઉપર ઓઢવાનું વસ્ત્ર અથવા ખેસ તો એને કહેવાય ઉપરણું. ફરીથી ઉપર ઓઢવાનું વસ્ત્ર અથવા ખેસ તો એને શું કહેવાય તો કે ઉપરણું કહેવાય. 42માં જોઈએ હૃદયના ધબકારા આલેખતું યંત્ર તેને કહેવાય કાર્ડિયોગ્રામ. હૃદયના ધબકારા આલેખતું યંત્ર તો એને શું કહેવાય કાર્ડિયોગ્રામ. યાદ રાખજો ઘણી વખત અહીંયા આલેખતું યંત્ર, આલેખ એટલે જે આપણે આલેખ હંમેશા હંમેશા શેમાં જોતા હોય છે તો કે ગ્રાફમાં જોતા હોઈએ છીએ. શેમાં જોતા હોય છે ગ્રાફમાં. પણ યાદ રાખજો અહીંયા જે હૃદયને ધબકારો માપવાનું યંત્ર છે ત્યાં પાછળ કાર્ડિયોગ્રામ આવે છે, ગ્રાફ આવતું નથી. અને ઘણા મિત્રોની ભૂલ અહીંયા ગ્રાફ અને ગ્રામમાં જ થતી હોય છે એટલે ધ્યાન રાખશું. ફરીથી હૃદય ધબકારા આલેખતું યંત્ર તેને શું કહેવાય કાર્ડિયોગ્રામ. 43માં જોઈએ સૂર્યચંદ્ર હોય ત્યાં સુધી તો એને કહેવાય યા વંચંદ્ર દિવા કરી. ફરીથી સૂર્યચંદ્ર હોય ત્યાં સુધી એને શું કહેવાય યા વંચંદ્ર દિવા કરી. 44માં ઈચ્છા પ્રમાણે ફળ આપનાર ગાય તેને કહેવાય કામધેનુ. ઈચ્છા પ્રમાણે ફળ આપનારી ગાય તો એને શું કહેવાય કામધેનુ. 45માં જોઈએ જેનો પતિ પરગામ ગયો હોય તેવી સ્ત્રી તો એને કહેવાય પોષિત ભર્તિકા. શું કહેવાય પોષિત ભર્તુકા. ફરીથી જેનો પતિ પરગામ ગયો હોય તેવી સ્ત્રી
તો એને કહેવાય પોષિત ભર્તુકા. તો મિત્રો, તમારા માટે એક સવાલ છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે, કે જેની પત્ની પરગામ ગઈ હોય એવો પુરુષ, ફરીથી સવાલ બોલું છું, રિપીટ કરું છું, કે જેની પત્ની પરગામ ગયો હોય તેવો પુરુષ એને શું કહેવાય, એ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. આગળ જોઈએ 46માં, પતિએ ત્યજી દીધેલી સ્ત્રી તેને કહેવાય ત્યક્તા. ફરીથી, પતિએ ત્યજી દીધેલી સ્ત્રી તો એને શું કહેવાય, ત્યક્તા કહેવાય. 47માં જોઈએ, કોઈની સાથે સરખાવી ન શકાય તેવું તો એને કહેવાય અનુપમ. કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું તો એને શું કહેવાય, અનુપમ કહેવાય. 48માં, પૃથ્વી પર ન હોય તેવું તો એને કહેવાય અલૌકિક. પૃથ્વી પર ન હોય તેવું તો એને શું કહેવાય, અલૌકિક. અને આ સવાલ આગળ ઘણી વખત સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયો છે. 49માં જોઈએ, જેનો નાશ થતો નથી તેવું તો એને કહેવાય અવિનાશી. જેનો નાશ થતો નથી તેનું તેવું હોય તો એને શું કહેવાય, અવિનાશી. 50માં જોઈએ, છુપી વાતો મેળવનાર તો એને કહેવાય ગુપ્તચર. ફરીથી, છુપી વાતો મેળવનાર તો એને શું કહેવાય, ગુપ્તચર. તો મિત્રો, આ વિડીયોમાં આટલું રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 5માં લઈશું. અને તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે આ વિડીયોની જે સિરીઝ ચાલી રહી છે એ તમને કેવી લાગી રહી છે. અને જો વિડીયો તમને પસંદ પડતો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ માહિતી તેમને પણ ઉપયોગી બની શકે. અને ખાસ બીજું કે જો તમે બીજા કોઈ નવા ટોપિક ઉપર વિડીયો બનાવવા માગતા હોય તો તમે એ ટોપિક કોમેન્ટ બોક્સમાં સજેશન કરી શકો છો, જેથી કરીને અમે છે એ ટોપિક ઉપર વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી શકીએ. તો આ વિડીયોમાં આટલું જ રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 5માં લઈશું. જય હિન્દ, જય ભારત.